ઉદ્યાન નિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલે રાજકીય વર્તમાન પરિસ્થિતિને આડે હાથ લીધી હતી. ચિત્રાપાડાને બાકાત કરીને ત્રીજા મોરચા તરીકે હિન્દુસ્તાન નિર્માણ દળને પ્રસ્થાપિત કરવા માટેની દર્દપૂર્વક અને હૃદયપૂર્વકની એક અપીલ કરી હતી. કચ્છ આમતર ટીવી ન્યૂઝ સાથેની વિશેષ મુલાકાતમાં તેમણે ખાસ કરીને કચ્છના પ્રશ્નો ઉકેલવા માટે એક આહ્વાન કર્યું છે અને વિશ્વાસ પણ મતદાતાઓ સમક્ષ વ્યક્ત કર્યો છે. ડોક્ટર પ્રવીણ તોગડિયાના નેતૃત્વ હેઠળ ચાલતી હિન્દુસ્તાન નવનિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત પટેલે આજે કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં કેટલીક સ્ફોટક રજૂઆતો કરી હતી. ખાસ કરીને વર્તમાન રાજકીય નીતિ વિશે તેમણે આકરા પ્રહારો કર્યા હતા. જે રાજકીય નીતિમાં જે છીછરાપણું ચાલી રહ્યું છે તેને આડે હાથ લઈ અને રાજકારણમાં અણીશુદ્ધ તત્વોની જરૂર છે અને આ માટે હિન્દુસ્તાન નિર્માણ દળ એક ત્રીજા મોરચા તરીકે આવશ્યક પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવશે તેવી વાતને તેને પૂરા ઈરાદા અને પૂરા અવાજ સાથે રજૂ કરી હતી. તમને કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં એ મુદ્દો પણ ઉમેર્યો હતો કે કચ્છના વિકાસ માટે નર્મદાના નીર અત્યંત આવશ્યક છે. તેમની પાર્ટી સત્તા ઉપર પ્રસ્થાપિત થશે તો સૌ પ્રથમ નર્મદાના નીર આપશે, ત્યારબાદ બેરોજગારોને રોજી આપશે, વેપારીઓમાં જીએસટીનો દર છે તેમાં ફેરફાર કરીને આવશ્યક દર પ્રસ્થાપિત કરશે તે વાત પણ તમને જણાવી હતી અને પ્રાથમિક સુવિધાઓ મક્કમતાપૂર્વક આપવા માટે તેમને કટિબદ્ધ નિર્ધાર કર્યો હોવાની વાત ઉચ્ચારી હતી. હવે જોઈ હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રદેશ અધ્યક્ષ અને 25 વર્ષથી રાજકીય ક્ષેત્રે પોતાનું કાઠું કાઢેલા શશિકાંત પટેલની કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની મુલાકાતના એક વિસ્તૃત અંશ. આજે દેશની જે પરિસ્થિતિ જોઈ રહ્યા છે, પોલીસનો આત્મવિશ્વાસ નથી રહ્યો, પોલીસનું મોરલ ડાઉન થઈ ગયું છે. શું કામ થયું? સારા સારા અધિકારીઓ સાથેનો અન્યાય, એ કુલદીપ શર્મા હોય, ડીસી વણજારા હોય, આવા અનેક અધિકારીઓ આપણે જોઈએ ઇતિહાસ, તો તમારી રાષ્ટ્રભક્તિ દેશભક્તિ ક્યાં ગઈ? પોલીસનો આત્મવિશ્વાસ ઊંચો આવશે તો જ દેશમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાશે. આજે આપણે દિન પ્રતિદિન જોઈ રહ્યા છીએ. આપણી કચ્છની વાત કરીએ, કચ્છમાં 2 દિવસ પહેલા બીજા ધોરણમાં ભરતી બાળકી, એના ઉપર જધન્ય કૃત્ય થયું. ગઈકાલે વરસામેડીની એક કિશોરી ઉપર જે બળાત્કાર થયો, રોજ સાહેબ 2 થી 4 દીકરીઓ ઉપર, માતાઓ બહેનો ઉપર આજે બળાત્કાર થાય છે. ક્યાં ગયો કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો વિચાર? મોટા મોટા ભાષણો દ્વારા મહિલાઓની, માતાઓ બહેનોની સુરક્ષા નથી થવાની, એના માટે વ્યવસ્થિત આયોજન જોઈએ. આ મહિલાઓની સુરક્ષા, માતાઓ બહેનોની સુરક્ષા આપવાનું કામ એ હિન્દુસ્તાન નિર્માણ દળ કરશે. દેશને તમે મહાસત્તા તરફ લઈ જવા માંગો છો? અરે, આવનારી પેઢી જે દેશનો જવાબદાર નાગરિક બનવાનો છે, એનો યુવાન આજે બેરોજગારીથી પીડાય છે. સાહેબ, ગ્રેજ્યુએટ નહીં, ડબલ ગ્રેજ્યુએટ છોકરાઓ આજે બેકારીમાં ફરી રહ્યા છે. એના માટે કોઈ દિવસે સરકારે વિચાર કર્યો ખરો? માત્ર ભાષણોથી યુવાનોને રોજગારી નથી મળવાની. આજે એક તલાટી પાસે 4-4 ગામોનો સહેજો છે, એમને મહેસૂલની જવાબદારી આપવામાં આવે છે. તો એક તલાટી કયા ગામના ખેડૂતને ન્યાય આપી શકવાનો છે? એક ખેડૂતને જ્યારે તલાટીની જરૂર પડે છે ત્યારે પોતાના ગામમાંથી બીજા ગામમાં દાખલા લેવા માટે છે. આ વૈજ્ઞાનિક હાઈટેક યુગમાં આ અત્યારે ચાલે છે. અનેક તલાટીઓની જગ્યા ખાલી છે. શું કામ તમે યુવાનોને તલાટીની મહેસૂલ શાખાઓમાં ભરતી કરતા નથી? એવી જ રીતે તમે આરોગ્યમાં જાઓ, અનેક ડૉક્ટરો આજે બેકાર ફરી રહ્યા છે. MBBS કક્ષાના ડૉક્ટરો આજે પ્રેક્ટિસ કરી શકતા નથી, સરકાર એને નોકરી આપી શકતી નથી. અનેક ગામડામાં સરકારી હોસ્પિટલો, અને તમે દયાપુરમાં જાઓ, હું તમને દયાપુરની વાત કરું છું, દયાપુરમાં સરકારી હોસ્પિટલ ચાલે છે, સરકારી હોસ્પિટલનું મકાન છે, એના ઉપર તમે મામલતદાર ઓફિસ બનાવી દીધી. તો સરકારી હોસ્પિટલમાં ગરીબ માણસોને તમે પથારી ક્યાં આપી શકવાના છો? એને દાખલ ક્યાં કરી શકવાના છો? તો આ વર્તમાન યુગમાં નહીં ચાલે. એવી રીતે સ્કૂલો તમે જુઓ, ગામડાઓની શાળાઓ જુઓ, શાળાઓના મકાનો બરોબર નથી. શાળાઓની અંદર બાળકોને ભણવા માટે અત્યારે જે પ્રકારે સમય ચાલી રહ્યો છે, આધુનિક સમય, એમાં જે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ એ વ્યવસ્થા આપણે આપી શકતા નથી. શિક્ષકો નથી. 1 થી 7 ધોરણની સ્કૂલમાં માત્ર 2 શિક્ષકો હોય તો એ 2 શિક્ષકો કયા ધોરણના બાળકને અભ્યાસ કરાવવાના છે? પહેલા ધોરણમાં ભણાવશે, 4th ધોરણમાં ભણાવશે, 5માને ભણાવશે કે 7મા ધોરણે ભણાવશે? શિક્ષણની પણ ભારોભાર અવ્યવસ્થા છે. અને જે પ્રકારે પ્રાઇવેટ સંસ્થાઓને, ધંધાદારી લોકોને જે શિક્ષણ આપવા માટેની આ લોકોએ, સરકારે જે પ્રોત્સાહન આપ્યું છે, એનાથી આજે નાના પરિવાર, મધ્યમ પરિવારના બાળકો ભણી શકતા નથી. સરકારોમાં શિક્ષકોની ઘટ છે, ભયંકર ઘટ છે.
તો આટલા બધા યુવાનો ફરે છે બેકારીમાં, તો શિક્ષકોની ભરતી શું કામ નથી કરતા? એવી રીતે કિસાનોની વાત છે, મહિલાઓની વાત છે, યુવાનોની વાત છે. આજે આપણા રાજ્યમાં, આપણા જિલ્લાઓમાં છેલ્લા 5 વર્ષમાં વેપારીઓની પરિસ્થિતિ બહુ ખરાબ પરિસ્થિતિ છે. વેપારીઓની આજે મંદીનો માહોલ છે જીએસટીના કારણે. જીએસટી તો લગાવ્યું, જીએસટી લગાવ્યા પછી તરત નોટબંધી કરી. નોટબંધીનો જે ઉદ્દેશ, જે ધ્યેય હતો, જે આ લોકોને કહેવામાં આવતું હતું, એનું પરિણામ તો શૂન્ય મળ્યું. લોકોને પરેશાની સિવાય આ લોકોએ કશું આપ્યું નથી. એટલા માટે કચ્છની જનતાએ અને ગુજરાતની જનતાએ વિચાર કરવો પડશે. જો તમે વિચારો નહીં કરો તો 25-25 વર્ષથી 70-70 વર્ષથી જે લોકો શાસન કરે છે એ તમને વધુ પીસવાનું કામ કરશે. આજે બહેનોને રસોઈ કેમ કરવી એ મહત્વનો પ્રશ્ન છે. જે બાટલો ગેસનો 450 રૂપિયામાં મળતો હતો, આજે એ બાટલાનો ભાવ 950 રૂપિયા છે. કઈ રીતે બહેનો રસોઈ કરી શકવાની છે? રાશન પણ એટલું મોંઘું છે, વીજળી પણ એટલી મોંઘી છે, સતત મોંઘવારી ચાલી રહી છે, તમે જુઓ પેટ્રોલ અને ડીઝલ જે 50 અને 60 રૂપિયાનો ભાવ હતો, આ 5 વર્ષની અંદર સાહેબ ડીઝલનો ભાવ 80 રૂપિયા થઈ ગયો. જ્યારે 80 રૂપિયા ડીઝલનો ભાવ થાય તો ખેડૂત પોતાનું ટ્રેક્ટર કઈ રીતે ચલાવી શકવાનો છે, કઈ રીતે ખેતી કરી શકવાનો છે, કઈ રીતે પાકો લઈ શકવાનો છે? અનેક સમસ્યાઓ મોંઘવારીના કારણે આજે લોકો પીસાઈ રહ્યા છે. માત્ર રાષ્ટ્રવાદના નામે, માત્ર હિન્દુત્વના નામે લોકોને તમે છેતરવાનું કામ કર્યું છે, મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે. આ લાંબુ નથી ચાલવાનું. આવનારા દિવસોમાં એક આદર્શ રાજનીતિ, શ્રેષ્ઠ રાજનીતિ એ માત્ર ને માત્ર ડોક્ટર પ્રવીણ તોગડિયાના નેતૃત્વમાં, સાધુ સંતોના આશીર્વાદથી, આ દેશના સમાજના શ્રેષ્ઠ મહાપુરુષોથી એ અમે આપવાના છીએ. તો દેશ કઈ રીતે સમૃદ્ધ થાય, દેશ કઈ રીતે સુરક્ષા, દેશને મજબૂત સુરક્ષા થાય એના માટે પ્રયત્ન કરવો જોઈએ. સાહેબ, અત્યાર સુધીમાં કોંગ્રેસે આ દેશના લઘુમતી સમાજના લોકોને ક્યાં છેતર્યા છે? એમને તુષ્ટિકરણ દ્વારા પોતાનું રાજકારણ ચલાવ્યું છે. અરે, કોંગ્રેસે કર્યું તો ઠીક છે, પણ જે લોકો હિન્દુત્વની વાત કરતા હતા, જે લોકોએ હિન્દુત્વની રક્ષાની વાત કરી હતી, સાહેબ 30-30 વર્ષથી સાધુ સંતોને મેદાનમાં ઉતારી પોતાના રાષ્ટ્રીય નેતાઓ સભાઓ ગજવી છે, યાત્રાઓ કાઢી છે, એ સોમનાથની યાત્રા હોય, શ્રીનગરની યાત્રા હોય, તમે હિન્દુ સમાજને, સાધુ સમાજને તમે મૂર્ખ બનાવ્યા છે. તમે સ્પષ્ટ કહેતા હતા 30-30 વર્ષથી કે ભારતીય જનતા પાર્ટીમાં કેન્દ્રમાં સરકાર આવશે તો અયોધ્યામાં રામ મંદિર માટેનો સંસદમાં કાયદો બનાવીશું, સમાન સિવિલ કોડ લાવીશું, કાશ્મીરની 370 કલમ હટાવીશું, 35A ની કલમ અમે હટાવીશું, દેશમાં એક પણ ગાય માતાની અમે હત્યા નહીં થવા દઈએ. તમે શું કર્યું? તમે દાઉદને પાછો લેવાની વાત કરી હતી, પાકિસ્તાનને એનું સ્થાન બતાવવાની વાત કરી હતી, લવ લેટર લખવાની વાત કરી હતી, તમે એક પણ કામમાં ઉણા ઉતર્યા નથી. તમે શું ધંધો કર્યો? તમે કોંગ્રેસનો જે એજન્ડા હતો આ 5 વર્ષમાં માત્ર ને માત્ર તમે કોંગ્રેસના એજન્ડા અપાયા, જે એજન્ડાનો તમે એક વખત વિરોધ કરતા હતા, તમારો એક એક કાર્યકર્તા એના માટે વિરોધ કરતા હતા, તમારી જેટલી સંસ્થાઓ છે એ બધા પણ સાથે મળીને એમનો વિરોધ કરતા હતા. જીએસટી, જીએસટીનો આપણે શું વાત કરી હતી, દેશની પ્રજાની શું વાત કરી હતી તમે લોકોએ, કે જીએસટી આવે તો લોકોનો ધંધો છીનવાઈ જશે, લોકો બેકાર બની જશે, જીએસટી આ દેશની અંદર નહીં આવવો જોઈએ. કોંગ્રેસના શાસનમાં તો 14% જીએસટીની વાત હતી, તમે તો 28% જીએસટી લોકો ઉપર ને વેપારી ઉપર ઠોક્યો છે, એના માટે કોણ જવાબદાર છે? અરે, આ તો ભારતના લોકોને ધ્યાનમાં આવ્યો, વિરોધ થયો, 28% તમે 18% લઈ આવ્યા છે, કોંગ્રેસ તો 14%ની વાત કરતી હતી. તો તમારા મૂળભૂત સિદ્ધાંતો બોલવાનું અને આચરણમાં મૂકવાનું જમીન આસમાનનો ફરક છે. એફડીઆઈની વાત છે, મનમોહનસિંહની કોંગ્રેસ સરકારે તો 49% એફડીઆઈની વાત કરી હતી, ત્યારે નરેન્દ્રભાઈ ગુજરાતના મુખ્યમંત્રી હતા, અને આ એ જ ભારતીય જનતા પાર્ટીના લોકોએ દેશની જનતાને આંદોલન કરાવ્યા હતા કે એફડીઆઈ જો આ દેશની અંદર આવે 49%ની અંદર તો દેશમાં સ્વદેશીનો જે વિચાર છે, સ્વદેશીના જેટલા લઘુ ઉદ્યોગો છે એને ભયંકર નુકસાન થાય, એ બધા ઉદ્યોગો બંધ થાય, એટલા માટે એફડીઆઈને આપણા દેશમાં પરમિશન નહીં આપવી જોઈએ.
જિલ્લા સ્તર સુધી તમે આંદોલન કર્યા અને એફડીઆઈ કોંગ્રેસ નહીં લાવી. તમે સાહેબ જે કોંગ્રેસમાં 49% એફડીઆઈ શેર આપવાની વાત હતી એ તમે 100% એફડીઆઈની મંજૂરી આપી દીધી. પ્રજાને સ્વદેશીનો વિચાર આપવાની સાથે તમે એફડીઆઈનો વિરોધ કરો. એફડીઆઈ તમે લાવ્યા, આધાર કાર્ડ કોંગ્રેસનું, એ આધાર કાર્ડ કોંગ્રેસ નહીં લાવી, તમે લાવ્યા. તમે બધું ઊંધું કર્યું, રામ મંદિરનું નિર્માણ નહીં કર્યું, સમાન સિવિલ કોડ લાવ્યા નહીં, કાશ્મીરના પંડિતોને પુનર્વસન નહીં કર્યા, બાંગ્લાદેશ રોહિંગ્યા મુસલમાનોને તમને એમના દેશમાં નિકાલ કરવાની વાત હતી એ તમે નહીં કર્યું. આજે દેશમાં અનેક જગ્યાએ ગાયોની હત્યા થાય છે, દિન પ્રતિદિન હત્યા થાય છે, ગૌ સંવર્ધન કેન્દ્રો બનાવવા જોઈએ એ તમે નહીં બનાવ્યા. આવનારા દિવસોમાં હિન્દુસ્તાન નિર્માણ દળના લોકસભાના ઉમેદવારને તમે ચૂંટીને મોકલો. તમને હું વિશ્વાસ આપું છું, પાકો ઈરાદો આપું છું, કિસાનોને સુખી કરીશું, યુવાનોને રોજગારી આપીશું, વેપારીઓને સહકાર આપીશું, મહિલાઓની સુરક્ષા કરીશું, કાયદો અને વ્યવસ્થાનું સુદૃઢ આયોજન કરીશું. આવનારા દિવસોમાં હિન્દુસ્તાન નિર્માણ દળ દ્વારા જ અયોધ્યામાં રામ મંદિર બનશે. ગાય માતાની રક્ષા માટે તમામ પ્રયત્નો કરીશું. જિલ્લામાં જેટલા પશુ સારવાર કેન્દ્રો ચાલે છે એને સુદૃઢ બનાવીશું, સારા સાયન્ટિસ્ટો રાખશું, સારી જાતની ગાય અને સારી જાતનો સાંઢ એના દ્વારા ઉચ્ચતમ ક્વોલિટીની ગાયો બનાવીશું અને નિઃશુલ્ક એ પશુપાલકો અને ખેડૂતોને અમે દૂધાળી ગાયો આપીશું, સારી જાતવાન ગાયો આપીશું, આપોઆપ ગાય માતાની હત્યા બંધ થઈ જશે. આ માત્ર માત્ર હિન્દુસ્તાન નિર્માણ દળ કરશે. કચ્છ ફરી એકવાર કહું છું, કચ્છની તમામ સમસ્યાઓનો જો અંત હોય તો એ માત્ર માત્ર નર્મદાના પાણીમાં છે. વર્તમાન 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો જો ઈરાદો હોત તો આજે સમગ્ર કચ્છની અંદર નર્મદાના પાણી ફરી વળ્યા હોત. આ લોકોનો કોઈ ઈરાદો નથી, પ્રજાને મૂર્ખ બનાવવાની વાતો છે, પ્રજાને માત્ર માત્ર વચનો આપવાની વાત છે, તો આ વચન ખિલાફી છે. અમે તમને કહીએ છીએ કે હિન્દુસ્તાન નિર્માણ દળના પ્રવીણ ચાવડા અમારા ઉમેદવાર છે એનું નિશાન પાણીની ટાંકી છે. તમે પાણીની ટાંકી ઉપર વોટ કરો અને એ પાણીની ટાંકી દ્વારા વિજય અમને અપાવો અને એ વિજયને અમે કચ્છના વિકાસ માટે, કચ્છની સલામતી માટે, કચ્છની સમૃદ્ધિ માટે અમે પરિવર્તન કરી દઈશું. કચ્છને કચ્છ બનાવીશું, કચ્છની ધરતીને પવિત્ર બનાવીશું અને દુનિયાના નકશામાં કચ્છ એક દિવસ ચમકતું હશે એ અમારું વિઝન છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન. Yo, blaze up the walk, light it up to the beat. Come on, Chalva. 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 Yo, blaze up the walk, light it up to the beat. Come on, Chalva.